ઉમેદવાર થકી જીતી લઈએ આ લડાઈને, વિકાસ ક્ષેત્રે હાંસલ કરી લઈએ નવી ઊંચાઈને, ચાલો આપણો પવિત્ર અને કિંમતી મત પટેલ હર્ષ ગિરીશભાઈને આપી અપાવીને વિજય બનાવીએ. વોર્ડ નંબર 5 નિશાન પેટ્રોલ પંપ. ભરૂચના વોર્ડ નંબર 10માં ગંદકીનું સામ્રાજ્ય ફેલાયેલું નજરે પડ્યું. ભરૂચના વોર્ડ નંબર 10 વિસ્તારમાં ભટિયારવાડ, કુંભારવાડ, કોટ વિસ્તાર, પીરકાઠી રોડ, બિસ્મિલ્લા હોટલની પાછળનો ભાગ, મલવારી દરવાજાના વિસ્તારોની ગટરો, ચીતલી ખાડાવાળ રોડ, પેચવર તથા ગંદકીને લાગતી સમસ્યાઓનો નિકાલ ન થતાં સ્થાનિક રહીશો સોએબ સુજનીવાલા, અસલમભાઈ કુરેશી, મોઇન લહેરી, સોહેલ રાહત, વોટરવાલા, હમઝા સુજનીવાલા, તોફિકભાઈ વગેરે મીડિયા થકી નગરપાલિકાના સત્તાધીશોને રજૂઆત કરવામાં આવી હતી. બોરસદ તાલુકાના ગાજણા ગામે મહિલા પરિવારના કુળદેવી ક્ષેમ કલ્યાણી માતાજીના મંદિરની મૂર્તિ પ્રતિષ્ઠા કરવામાં આવી. ગાંજણા ગામે યોજાયેલ મૂર્તિ પ્રતિષ્ઠામાં માતાજીના શિખરની ધજા ચડાવવા માટે બોલી બોલવામાં આવી હતી, જેમાં 3,111 રૂપિયા અજીતસિંહ નારસિંહ મહિડા દ્વારા અને કળશ ચડાવવા માટે પણ બોલી બોલાવવામાં આવી હતી, જેમાં 2,21,111 ગણપતસિંહ મહિડા યજમાન બન્યા હતા તથા 10 વ્યક્તિએ માતાજીની સાક્ષીમાં વ્યસન મુક્ત થવા સંકલ્પ લીધો હતો. તારીખ 13/12/2021 કચ્છ જિલ્લાના ભચાઉ તાલુકાના ગ્રામ શ્રી મેઘપર ગુંજીસર જૂથ ગ્રામ પંચાયત સરપંચ પદના ઉમેદવાર કરશનભાઈ અખયભાઈ ચામરિયા અમારા સભ્યો અને સરપંચશ્રીને અમારું નિશાન છે દાતી વોર્ડ નંબર 2માં, સાધુ નિર્મળબેન દિનેશભાઈ વોર્ડ નંબર 3માં, વાળંદ સોનલબેન અશોકભાઈ વોર્ડ નંબર 4માં, ચામરિયા જસુબેન રામજીભાઈ વોર્ડ નંબર 5માં, રાવરિયા હીરાબેન રામજીભાઈ વોર્ડ નંબર 7માં, ડાંગર રામજીભાઈ રાણાભાઈ ને તમારો કિંમતી મત આપીને અમારી પેનલને વિજય બનાવો. નિશાન છે દાંતી. શ્રી મેઘપર ગુંજીસર જૂથ ગ્રામ પંચાયત સરપંચ પદના ઉમેદવાર શ્રી કરશનભાઈ અખયભાઈ ચામરિયા ગામની સાથે અને વિકાસની સાથે લઈને ચાલવાની પહેલ કરી છે. ભ્રષ્ટાચારીઓના કહેરમાંથી ગામને ઉગારી લેવા વિકાસની તરફ વળી રહ્યું છે ત્યારે અમારી પેનલને વિજય બનાવો. રાધનપુર શહેરના ઠાકોર સેનાના પૂર્વ પ્રમુખના દીકરીના લગ્ન પ્રસંગે પ્રદેશ પ્રમુખ અલ્પેશ ઠાકોર ઉપસ્થિત રહ્યા હતા. રાધનપુર શહેરના ઠાકોર સેનાના પૂર્વ પ્રમુખ રમેશજી ઠાકોરની દીકરીના લગ્ન પ્રસંગમાં માન્ય શ્રી ગુજરાત ક્ષત્રિય ઠાકોર સેનાના પ્રદેશ પ્રમુખ શ્રી અલ્પેશજી ઠાકોર સાહેબે હાજરી આપી હતી. ગેડી ગામ દ્વારા હૃદયપૂર્વક હેલિકોપ્ટર દુર્ઘટનામાં વીરગતિ પામેલા શ્રી બિપિન રાવતજી અને તેમના પત્ની સાથે અન્ય સૈન્યોને શ્રદ્ધાંજલિ અર્પણ કરવામાં આવી હતી. પહેલી ગોળી આપણી નહીં હોય અને એ પછી આપણે ગોળીઓની ગણતરી પણ નહીં કરીએ. આ ભાષણ તો ઘણા યુગો પછી સાંભળવા મળ્યું હતું, પણ એ યોદ્ધા ભારત દેશે ગુમાવ્યો છે. ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ શ્રી બિપિન રાવતજીનું આકસ્મિક નિધન સમગ્ર દેશ માટે ઊંડો આંચકો છે. રાવતજી માતા ભારતની રક્ષા સેવામાં દરેક ક્ષણે તત્પર દેશભક્ત હતા. તેમની સેવા હંમેશા સ્મૃતિમાં રહેશે અને પ્રેરણા આપશે. હેલિકોપ્ટર દુર્ઘટનામાં વીરગતિ થયેલા શ્રી બિપિન રાવતજી, તેમની પત્ની અને અન્ય સૈન્ય અધિકારીઓને ગેડી ગામ હૃદયપૂર્વક શ્રદ્ધાંજલિ અર્પણ કરે છે. પરિવારના સભ્યોને હૃદયપૂર્વક સંવેદના મોકલવામાં આવી છે. ભગવાન શોકગ્રસ્તોને શક્તિ અને શક્તિ આપે. સમગ્ર ભારતની ભાવનાઓ તમારી સાથે જોડાયેલી છે. ભગવાન દરેકની આત્માને શાંતિ આપે. મહારાણા પ્રતાપ ગ્રુપ દ્વારા આયોજિત શ્રદ્ધાંજલિ સભામાં ગેડી ગામના સરપંચ દેવરાજભાઈ વાઘાણી, ઉપસરપંચ શંભુભાઈ ચંડેસર, તાલુકા પંચાયતના સદસ્ય વેલજીભાઈ સિંધવ, રાજપૂત સમાજના યુવા પ્રમુખ લક્ષ્મણભાઈ મકવાણા, દિનેશભાઈ ચંડેસર, ભજનીક લક્ષ્મણભાઈ ચૌહાણ, કેશુભાઈ પરમાર, ખેતાભાઈ પરમાર, ધીરુભાઈ કબીરિયા અને આરએસએસના બધા જ સ્વયંસેવકો હાજર રહ્યા હતા. જૂનાગઢ જિલ્લાના કેશોદ શહેર ખાતે એરપોર્ટ રોડ પર આવેલા પિંપળિયા હનુમાનજી મંદિર ખાતે શહીદ બિપિન રાવતજીને શ્રદ્ધાંજલિ અર્પણ કરવામાં આવી હતી. કેશોદ વિશ્વ હિન્દુ પરિષદ, બજરંગ દળ, ગૌરક્ષા દળ, માતૃશક્તિ દ્વારા કેશોદના પિંપળિયા હનુમાનજી મંદિર ખાતે આજરોજ હેલિકોપ્ટર દુર્ઘટનામાં શહીદ થયેલા સેલ્ફ ડિફેન્સ સ્ટાફના વડા CDS શહીદ CDS જનરલ બિપિન રાવતજી અને તેમની ટીમ વીર જવાનોને શ્રદ્ધાંજલિ અર્પણ કરવામાં આવી અને તમામ શહીદોના આત્માની શાંતિ અર્થે રામધૂન અને સુંદરકાંડના પાઠ કરવામાં આવ્યા. કેશોદ વિશ્વ હિન્દુ પરિષદ, બજરંગ દળ, ગૌરક્ષા દળ દ્વારા એવો સંકલ્પ લેવામાં આવ્યો હતો કે અયોધ્યામાં બની રહેલ શ્રીરામનું ભવ્ય મંદિર નિર્માણ શાંતિપૂર્ણ રીતના થઈ જાય તેવા હેતુથી દર શનિવારે અલગ અલગ વિસ્તારના મંદિરે જઈને સુંદરકાંડના પાઠ અને રામધૂનના કાર્યક્રમ કરવા તે સંકલ્પ અનુસાર આજે 71માં શનિવારના રોજ શહીદ વીરોને શ્રદ્ધાંજલિ સાથે તેમના આત્માને શાંતિ અર્થે રામધૂન અને સુંદરકાંડના પાઠ કેશોદ એરપોર્ટ રોડ ખાતે પિંપળિયા હનુમાન મંદિર ખાતે આ કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો. તેમજ કેશોદના આરએસએસના દર્શનભાઈ પડિયા,
हर्षुख भाई सिद्धपुरा, मोबाइल एसोसिएशन प्रमुख राजू बोदर, भारत विकास परिषद डॉक्टर स्नेहल तन्ना और अन्य लोगों हाजर रही वीर शहीदों ने 2 मिनिट मौन पाड़ी श्रद्धा सुमन अर्पित कर। हूँ लखन वैजाभाई कामरिया, विश्व हिंदू परिषद तालुका प्रमुख। आज रोज विश्व हिंदू परिषद बजरंग दल गौरक्षा दल तरफ थी एक दर शनिवार हनुमान चालीसा पाठ तेमज रामधुन आयोजन कर अनुसंधाने आज जे हेलिकॉप्टर दुर्घटना में जे अपना वीर जवा शहीद थे निमित्ते आज रोज श्रद्धांजलि कार्यक्रम तेमज रामधुन राखवामां आवेली छे। जे आजे पीपळिया हनुमान खाते एरपोर्ट रोड खाते राखवामां आवेली छे। जय जय श्री राम। हनुमान चालीसा पाठ अने रामधुननो जे कार्यक्रम छे एमां ए उपस्थित रहेवानो मौको मळ्यो छे, ए माटे आप सौने वंदन करू छू। आपणे सौ जाणीए छीए के શ્રી બિપિનજી રાવત અને એમના ધર્મપત્ની અને સાથેના જે સૈનિકો હતા તે શહીદ થયા છે। શ્રી રાજપૂત કરણી સેના મોરબી દ્વારા દ્વારકાથી દિલ્હી પદયાત્રા કરીને જતા ગૌ ભક્તોને મોરબી પહોંચતા તેઓનું સ્વાગત કરવામાં આવ્યું હતું। મોરબી જિલ્લાના આજરોજ શ્રી રાજપૂત કરણી સેના મોરબી દ્વારા દ્વારકાથી દિલ્હી પદયાત્રા કરીને જતા ગૌ ભક્તો આજે મોરબી પહોંચતા તેઓનું સ્વાગત કરીને વધાવવામાં આવ્યા। ગૌ માતાને રાષ્ટ્રમાતા જાહેર કરી ભારત સરકાર આવા ઉદ્દેશથી દ્વારકાથી દિલ્હી પદયાત્રા લઈને જતા ગૌ ભક્તોનું સ્વાગત કરવામાં આવ્યું। છેલ્લા 12 મહિનાથી અર્જુનભાઈ આંબલિયા દિલ્હી જંતર મંતર સ્થળ પર આંદોલન ઉપર બેઠા છે અને લડત કરી રહ્યા છે, તો પદયાત્રા કરી જતા ગૌ ભક્તોના સમર્થનમાં શ્રી રાજપૂત કરણી સેનાનું સમર્થન છે। તો આ તકે શ્રી રાજપૂત કરણી સેના મોરબી જિલ્લાના પ્રમુખ દેવેન્દ્રસિંહ જાડેજા, શહેર મહામંત્રી ગિરિરાજસિંહ જાડેજા, ઓમદેવસિંહ જાડેજા તેમજ આહિર એકતા મંચ ગુજરાતના વરિષ્ઠ આગેવાન રામભાઈ આહિર તેમજ વિદ્યુતનગરના યુવાનો કૃપાલસિંહ જાડેજા, ધ્રુવરાજસિંહ જાડેજા, યુવરાજસિંહ જાડેજા, સંજયસિંહ ઝાલા, સિદ્ધરાજસિંહ પરમાર તેમજ ધ્રુવરાજસિંહ જાડેજા રાષ્ટ્રીય વિદ્યાલયના તમામ ભાઈઓ દ્વારા સ્વાગત કરીને ગૌ માતાને રાષ્ટ્રમાતા જાહેર કરી એમાં શ્રી રાજપૂત કરણી સેનાનું પૂરું સમર્થન છે અને જય હિન્દ ભારત માતા કી જય, જય જય ગૌ માતા। શહેર કોંગ્રેસ માંજરપુર વિધાનસભાના કાર્યકરો દ્વારા ચીફ ડિફેન્સ સીડીએસ જનરલ બિપિન રાવત સહિતના આર્મીના જવાનોને શ્રદ્ધાંજલિ અર્પણ કરવામાં આવી હતી। ચીફ ડિફેન્સ સ્ટાફ સીડીએસ સર જનરલ બિપિન રાવત, તેમના પત્ની અને આર્મીના 11 જવાનોના આકસ્મિક મૃત્યુથી સમગ્ર દેશ આઘાતમાં છે। વડોદરા શહેર કોંગ્રેસ માંજલપુર વિધાનસભા વોર્ડ નંબર 17, 18, 19 વોર્ડના પ્રમુખો સાથે વોર્ડના તમામ હોદ્દેદારો, જનમિત્રો, શહીદોને વીરાંજલિ શ્રદ્ધાંજલિ આપવાના શહેરના કોંગ્રેસ માંજલપુર વિધાનસભા સમગ્ર દેશને વ્યસ્તિત કરનાર અને દુઃખદાયક ઘટનામાં દેશના પ્રથમ સીડીએસ સ્વ બિપિન રાવત સાહેબ સહિતના જવાનોને શહીદ થયા તેમને શ્રદ્ધાંજલિ અને પુષ્પાંજલિ અર્પિત કરી 2 મિનિટનું મૌન પાડી તેમની આત્માના શાંતિ માટે પ્રાર્થના માંજલપુર વિધાનસભાના કોંગ્રેસના કાર્યકરો દ્વારા કરવામાં આવી। દેશને તેમના પર ગર્વ છે અને તેમની નિષ્ઠા રાષ્ટ્રપ્રેમ હંમેશા યાદ રહેશે। દુર્ઘટનામાં ગંભીર રીતે ઘાયલ થનાર ગ્રુપ કેપ્ટન વરુણસિંહજીની આરોગ્યમાં સુધાર થાય અને ફરી આપણી વચ્ચે આવે તેવી પરમ કૃપાળુ પરમાત્માને પ્રાર્થના કરવામાં આવી। એમને દુઃખની લાગણી વ્યક્ત કરે છે માંજરપુર વિધાનસભાના કાર્યકરો અને આજે એમના આત્માને શાંતિ મળે એમને શ્રદ્ધાંજલિ અને પુષ્પાંજલિના ભાગરૂપે અમે લોકો આજે એમને શ્રદ્ધાંજલિ અર્પિત કરી છે અને એમનું જે શહીદી છે એનું જે કોન્ટ્રીબ્યુશન છે દેશ માટે એમને અમે યાદ કરીએ છીએ અને શ્રદ્ધાંજલિ આપીએ છીએ અને એમના માનમાં 2 મિનિટનું મૌન પાડીને એમને આત્માને શાંતિ મળે પરમ કૃપાળુ પરમાત્મા એમને સારી જગ્યા પર સ્થાન આપે એ પ્રાર્થના કરી છે અને એમના માનમાં 2 મિનિટનું મૌન પાડ્યું। જનરલ બિપિન રાવત અને આપણા જવાનો ખૂબ બહાદુર હતા, યોદ્ધા હતા। બિપિન રાવત સાહેબની આગેવાનીમાં નેતૃત્વમાં આપણા ભારતીય સેના દ્વારા ખૂબ મોટા મોટા ઓપરેશનો ચલાવવામાં આવી અને સફળતાપૂર્વક આપણા દુશ્મનોને દૂર ચટાવવામાં આવી એમને મુકાબલો કરવામાં આવ્યો। આજે એમની ખોટ સમગ્ર દેશ જોઈ રહ્યું છે અને એમને આપણા દેશને ખૂબ મોટી ક્ષતિ થઈ છે। આજે એમને અમે યાદ કરીએ છીએ, દેશને તેમની પર ગર્વ છે। સાથે સાથે જે દુર્ઘટનામાં ફક્ત એક જ જે જવાન આપણા કેપ્ટન ગ્રુપ કેપ્ટન વરુણસિંહ એ ગંભીર રીતે ઘાયલ થયા છે
तो भगवान ने अमे प्रार्थना करीए छे के एमनो आरोग्य सारू रहे अने एनो जीव बचे ने आपणी वच्चे फरी आवे अने देशनी सेवा करे એમની અમે એમની માટે પણ એમના સારા આરોગ્ય માટે બી પ્રાર્થના કરે છે. અને આજે આ તમામ જવાનોને હું સલામી આપું છું. જય હિન્દ, જય ગુજરાત, ભારત માતા કી જય, ભારત માતા કી જય, ભારત માતા કી જય. શું નામ છે આપનું? ચંદ્રશેખર પાટીલ, વોર્ડ પ્રમુખ, વોર્ડ નંબર 18. 12 ડિસેમ્બરના રોજ હાજીભાઈ કાળવતારની આગેવાનીમાં મહુવા ટ્રક એસોસિએશનની એક મીટિંગનું આયોજન કરવામાં આવ્યું હતું. તારીખ 12-12-2021ના રોજ હાજીભાઈ કાળવતારની આગેવાનીમાં મહુવા ટ્રક એસોસિએશનની મીટિંગ મળી હતી, જેમાં મુખ્ય હેતુ તમામ ટ્રક ધારકો તેમજ ટ્રાન્સપોર્ટના વ્યવસાય સાથે સંકળાયેલા વેપારી મિત્રોનું સંકલન બની રહે અને પેટ્રોલ ડીઝલના ભાવ વધારાને પહોંચી વળાય તેવા વિવિધ મુદ્દાઓ પર ચર્ચા કરવામાં આવી હતી, જેમાં તમામ ટ્રક ધારકો અને મહુવા ટ્રક એસોસિએશનને સહયોગ આપવા બદલ માર્કેટિંગ યાર્ડના ચેરમેન શ્રી ઘનશ્યામભાઈ પટેલ તથા તમામ વેપારીઓ, મહુવા ટ્રક એસોસિએશનના તમામ સભ્યોએ આભાર વ્યક્ત કર્યો હતો. અને આજની મીટિંગમાં ઉપસ્થિત કારોબારી સભ્ય વાહિદભાઈ મોરખ, હાજીભાઈ કાળવાતર, પ્રભાસસિંહ, ઇમરાનભાઈ કલાણિયા, સહારા ઇટ સપ્લાયર્સ, ફારૂકભાઈ મોરખ, ઇમ્તિયાઝભાઈ ડેરિયા, સહારા ટ્રાન્સપોર્ટ, ઝુબેરભાઈ કાળવતાર, ઇમરાનભાઈ સમાએ હાજરી આપી હતી અને આવનારા દિવસોમાં વધુને વધુ ટ્રક ધારકોને એસોસિએશનમાં જોડી ટ્રાન્સપોર્ટના વ્યવસાયને સહમતિથી કરવા તેમજ એસોસિએશનના નક્કી કરેલા ધારાધોરણ મુજબ એક સરખા ભાડા લેવા જેથી સતત વધતા પેટ્રોલ ડીઝલના ભાવને પહોંચી શકાય તેમજ વેપારી મિત્રોને સારી સર્વિસ આપવાના પ્રબળ પ્રયાસો કરાય તેવું મહુવા ટ્રક એસોસિએશનના તમામ સભ્યોએ એક મત થઈને જણાવ્યું હતું. આજરોજ મહુવા રવિવાર તારીખ 12-11-2021 ના રોજ અમારી ટ્રક એસોસિએશનની મીટિંગ મળી, જેમાં અમારા મહુવાના તમામ ટ્રાન્સપોર્ટર તથા ટ્રક ઓનરોની મીટિંગ મળી. એમાં બધાનો અમને પૂરો સપોર્ટ મળ્યો છે ને આજ રોજ અમને પૂરેપૂરો મહુવાના વેપારીઓ તથા ચેમ્બર માર્કેટિંગ યાર્ડ બધાનો સપોર્ટ અમારી આરે સારી રીતે છે. બધા અમારી રીતે સારી રીતે સહમત છે ને અમારે પૂરો સંતોષ છે ને અમારા ટ્રાન્સપોર્ટ વાળાને પૂરો સંતોષ છે. અને આજે એસોસિએશનને 6 મહિના અમારે એસોસિએશન ચાલુ કર્યું અને 6 મહિના થયા છે. અમને પૂરો ગાડીઓ વાળાનો સપોર્ટ, પૂરો ટ્રાન્સપોર્ટરનો સપોર્ટ ને પૂરો વેપારી ભાઈ બહેનોનો સપોર્ટ મળેલો છે. એના હિસાબે આ કામયાબ એસોસિએશન થયું છે. બધાનો પૂરો સપોર્ટ છે ને આગળ આ જ રીતે ચાલે એવી અમારી વિનંતી. ટ્રક એસોસિએશનમાંથી પ્રમુખ વાહિદભાઈ બોલું છું કે આ સબ ટ્રક વાળાનો સહકાર સારો છે, એની માટે બધાનો સહકાર છે અને ટ્રાન્સપોર્ટનો સહકાર છે અને એની કરતાં વધારે અમને વેપારીનો સપોર્ટ અને માર્કેટિંગ યાર્ડનો સપોર્ટ મળ્યો છે, એનો ખૂબ ખૂબ આભાર છે. અને આવું એસોસિએશન ટાઈમી કાલે એવો હાવ સપોર્ટ આપજો. બાયડ વાત્રક રોડ પરથી કોર્પોરેશન નજીકથી સ્વિફ્ટ ગાડીમાંથી દારૂનો જથ્થો પકડી પાડવામાં આવ્યો છે. શુક્રવારની રાત્રે સ્વિફ્ટ કાર મારુતિ નંબર GJ2BD6529 બાયડ વાત્રક માર્ગ ઉપર અકસ્માત સર્જાયો હતો ત્યારે કારનો ડ્રાઈવર ઘટના સ્થળેથી ફરાર થઈ ગયો હતો. બાયડ પોલીસને ઘટનાની જાણ થતાં ઘટના સ્થળે પહોંચી તપાસ કરતાં ગાડીમાંથી ભારતીય બનાવટનો વિદેશી દારૂ મળી આવ્યો હતો. દારૂ ગાડી સહિત કુલ 3,95,647 મુદ્દામાલ કબજે કરી વધુની તપાસ હાથ ધરવામાં આવી હતી. મહુધા તાલુકા અને શહેર દ્વારા દિવ્ય કાશી ભવ્ય કાશી તારીખ 13-12-2021 મહુધા આજરોજ મહુધા તાલુકા અને શહેર દ્વારા દિવ્ય કાશી ભવ્ય કાશી કાર્યક્રમ અંતર્ગત દેશના પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદીજી કાશીના મંદિરનું જીર્ણોદ્ધારનું લોકાર્પણ કરતા વિડીયોનું નિર્દેશન કરવામાં આવ્યું. આ અંતર્ગત સંગઠન જિલ્લા મહામંત્રી શ્રી નટુભાઈ સોડા, જિલ્લા મંત્રી પ્રવીણભાઈ શર્મા, મહુધા તાલુકા સંગઠન પ્રમુખ નિલેશભાઈ પટેલ, મહુધા શહેર પ્રમુખ શ્રી રૂપેશભાઈ રાઠોડ, મહુધા તાલુકા પંચાયતના પ્રમુખના પ્રતિનિધિ શ્રી રાયસિંહભાઈ પરમાર, હર્ષભાઈ વકીલ તથા મહુધા શહેર ઉપપ્રમુખ રશ્મિભાઈ શાહ સંગઠનના હોદ્દેદારો હાજર રહ્યા હતા અને આ અંગે જિલ્લા મહામંત્રી શ્રી નટુભાઈ સોડા સાહેબે માર્ગદર્શન આપ્યું હતું. દ્વારકા નજીક આવેલા શિવરાજપુર બીચ પર નહાતી વખતે યુવાન ડૂબ્યો. લાઇફગાર્ડ દ્વારા આબાદ બચાવ કરવામાં આવ્યો. યુવાને વિડીયો બનાવી ગાર્ડનો આભાર માન્યો હતો. મારું નામ જિગ્નેશ ચૌધરી છે. આજે હું શિવરાજપુર બીચ ઉપર છું અને અહીંયા પાછળ તમે જોઈ શકો છો આજે બાઉન્ડ્રી બનાવી છે
ત્યાં હું સ્વિમિંગ કરતો હતો અને સ્વિમિંગના વચ્ચે જ ગયો થોડો અને તરત જ થોડો ડૂબવા માંડ્યો હતો અને થોડો નહીં ઘણો હું ઘણો અંદર હતો બરોબર મને સ્વિમિંગ આવડે છે તો પણ હું ઘણો અંદર હતો અને ડૂબતો હતો અને તરત જ હેલ્પ માગી ત્યારે અહીંયા તમે જોઈ શકો છો ઉપર અહીંયાથી એમને જે લાઈફગાર્ડ હોય છે બીચ લાઈફગાર્ડ એમને તરત જ મારો જીવ બચાવવા માટે એમનો જીવ જોખમમાં મૂકી અને પ્રવીણભા અને જગાભા બે લાઈફગાર્ડ તરીકે અહીંયા છે શિવરાજપુર બીચ ઉપર એમને મારો અમૂલ્ય જીવ બચાવ્યો છે એમનો હું ખૂબ ખૂબ આભારી છું અને અહીંયા શિવરાજપુર બીચના મેનેજરશ્રી એમનું જે મેનેજમેન્ટ છે એમનો પણ હું ખરેખર ખૂબ ખૂબ આભાર માનું છું કે એમને સરસ આટલું મેનેજમેન્ટ કર્યું છે કે કોઈનો જીવ બચાવી શકે છે તો હું ખરેખર મારા દિલથી મેનેજર જે શિવરાજપુર બીચનો મેનેજર છે એમનો અને તથા એમનો સ્ટાફનો દરેકનો હું ખૂબ ખૂબ આભાર માનું છું. માળિયાહાટીના ગ્રામ્ય પંચાયતની ચૂંટણીની તારીખ નજીક આવતા મતદારોને રીંઝવવા માળિયાહાટીમાં અલગ અલગ જગ્યાએ પોસ્ટર લગાડ્યા છે. બીજી તરફ શેરીએ શેરીએ રિક્ષા દ્વારા પ્રચાર માધ્યમથી જાણ કરવામાં આવે છે, ત્યારે રેકડી પર કારુભાઈ નામના શખ્સ દ્વારા અનોખી રીતે પ્રચાર કરવામાં આવે છે. તે પોતે મગફળીનો હાર પહેરી રેકડી પર સવાર થઈ માઇક દ્વારા લોકોને ધ્યાન કેન્દ્રિત કરે છે. આ પ્રચારે નીકળતા લોકોમાં બાળકોમાં ઉત્સુકતા જોવા મળી હતી. હાલ જોગી દાસભાઈ સિસોદિયા અને તેમની પેનલના સભ્યોને ઠેર ઠેર આવકાર મળે છે. હાલ જોગીદાસભાઈ સિસોદિયા એક નવો ચહેરો છે. જોગીદાસભાઈ સિસોદિયા માળિયાહાટીના ગામને ગોકુળિયું બનાવવા માટે બાકી રહેતા વિકાસના કામોને પૂર્ણ કરવા, જેમાં મુખ્ય પ્રશ્ન લાઇટ, સફાઈ, ગટર અને પાણી સહિતના પ્રશ્નોને ધ્યાને લેવામાં આવશે. ગામની બંને બાજુ પ્રવેશ ગેટ બનાવવામાં આવશે. પીવા માટે આરો પ્લાન દ્વારા પાણીનું વિતરણ વ્યવસ્થા કરવામાં આવશે. આવા અનેક વિકાસને લગતા કામો કરવા અમારી ટીમ કટિબદ્ધ છે. હાલ જોગીદાસભાઈ સિસોદિયાને જીતાડવા કોંગ્રેસ આગેવાન રણજીતસિંહ પરમાર, માળિયાહાટીના સરપંચ નટવરસિંહ સિસોદિયા, હાટી ક્ષત્રિય સમાજના આગેવાન બચુભાઈ સિસોદિયા, કોંગ્રેસ આગેવાન હરસુખભાઈ સિસોદિયા સહિતના આગેવાનો માળિયાહાટીના ગામને ગોકુળિયું બનાવવા માટે જાગૃત મતદારો પાસે જઈ જોગીદાસભાઈ સિસોદિયાને વિજય બનાવવા અપીલ કરી રહ્યા છે. જોગીદાસભાઈ સિસોદિયાએ તેમની પેનલ 16 વોર્ડમાં 16 સભ્યો ઉમેદવાર તરીકે ઉભા રાખ્યા છે, ત્યારે જોગીદાસભાઈ સિસોદિયાએ જણાવેલ આગામી 19/12/2021 રોજ કુલ 2 મતપત્રકમાં મગફળીના નિશાન પર મત આપી મારી પેનલને વિજય બનાવવાની અપીલ કરી છે. આજના કાર્યક્રમની અંદર રવિવારથી 2021ની અંદર પછી 2021ની અંદર ફોર્મ ભર્યું 2 તારીખે ગુરુવાર ને ખરેખર પબ્લિક જાગૃત થઈ ગઈ. પબ્લિકે કીધું ઘણું ભાઈ શું કરું આપણે, મેં કીધું આપણે નવું પરિવર્તન લેવાનું છે તો આપણે જોગીદાસભાઈ માણસ બહુ સારા છે તો આપણે એ રીતના આપણે એને વિજય બનાવવાના છે. કોઈ જાતનું ટેન્શન લેવાની જરૂર નથી ને નવું પરિવર્તનમાં કાંઈ ઘટશે નહીં. આ રીતના આપણે આયોજનને બધું ગોઠવું તો તમામે અમે ટેકો એને દઈ ને કાયદેસરના ભેગામાં જોડાઈ ગયા છીએ. પછી આવતા રવિવાર 19 તારીખ જંગાબાઉ મંદિરથી વિજય બને આપણું નિશાન મગફળી 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 ભૂલશો નહીં, ચૂકશો નહીં આપણું નિશાન. આંકલાવ તાલુકાના ગામોમાં ગ્રામ પંચાયતની ચૂંટણી આવી રહી છે, ત્યારે સરપંચના ઉમેદવારો તરફથી જોરશોરથી પ્રચાર પ્રસાર કરવામાં આવી રહ્યો છે. આંકલાવ તાલુકાના ભેટાસી વાટા ગામમાં ગ્રામ પંચાયતની ચૂંટણી સરપંચના ઉમેદવાર શ્રી ગોવિંદ કુંવરબા ગજેન્દ્રસિંહ રાજ જેઓએ આવનારી ગ્રામ પંચાયતની ચૂંટણીનું સરપંચનું ફોર્મ ભર્યું હતું, જ્યારે પોતાની ઉમેદવારી આવતાની સાથે જ પ્રચાર પ્રસાર કરવામાં આવી રહ્યો છે. ત્યારે આજરોજ ભેટાસી વાટા ગામમાં આખા ગામમાં રેલી સ્વરૂપે અને સૂત્રોચ્ચાર કરી પોતાના નિશાન ગ્લાસને મત આપી વિજય બનાવો એવા નારા સાથે આખા ગામમાં રેલી કાઢવામાં આવી હતી અને સરપંચના ઉમેદવાર સાથે તેમના કાર્યકર્તાઓ અને પૂર્વ સરપંચ શ્રી ગજેન્દ્રસિંહ રાજ તથા તેમના ધર્મપત્ની ગોવિંદ કુંવરબા રાજની સાથે કાર્યકર્તાઓએ ગ્લાસને વોટ આપવા માટે અપીલ કરી છે. વોટ ફોર ગ્લાસ, ગ્લાસને જ મત આપી વિજય બનાવો તેવા નારા સાથે ઘરે ઘરે જઈને પ્રચાર પ્રસાર કર્યો હતો અને મતદારો તરફથી પણ સારો એવો પ્રતિભાવ મળ્યો હતો અને મતદારોએ પણ તેઓને આશ્વાસન આપ્યું હતું. ખેરગામ તાલુકાના બહેજ ગામના સરપંચ પદના ઉમેદવારે ચૂંટણી પ્રચાર માટે ઘરે ઘરે જઈને લોકો સાથે મુલાકાત કરી હતી. ખેરગામ તાલુકાના બહેજ ગામના સરપંચ પદના ઉમેદવારે આજરોજ ચૂંટણી પ્રચાર માટે ઘરે જઈને લોકોની મુલાકાત લીધી. બહેજ ગામમાં ઘણા સમયથી રસ્તા બનાવ્યા નથી, રસ્તો બદતર થઈ ગયા છે, તેથી
કેટલાય સમયથી વિકાસ થયો નથી, તેથી ગામના ઉમેદવારે રસ્તો બનાવી આપીશું તથા ગામમાં ઘણો એવો સારો વિકાસ કરીશું તથા ઉજ્જવળ ગામ બનાવશું એવા વચન આપ્યા હતા તથા ઘણા સમયથી ગામમાં પાણીની સુવિધા નથી તે ગામમાં ઘણી સારી એવી પાણીની સુવિધા થાય તેવી ગામના લોકો દ્વારા માંગ કરવામાં આવી છે. ખેરગામ તાલુકાના બહેજ રૂપા ભવાની મંદિર તરફ જતો રસ્તો એકદમ ખરાબ તથા બદતર બન્યો છે, જેથી ઘણા સમયથી લોકોને આવવા જવામાં ખૂબ જ તકલીફ અનુભવી રહ્યા છે. ગ્રામજનોએ વારંવાર રજૂઆત કરવા છતાં પણ રસ્તો મંજૂર થઈ ગયો છે આવા ઉડાવ જવાબ તંત્ર આપ્યા કરે છે પણ કામ કરતું નથી, તેથી લોકો હેરાન પરેશાન થઈ ગયા છે. જો આ રસ્તો બનાવવામાં આવે તો આજુબાજુના ગામના લોકોને ઘણી એવી રાહત થઈ શકે તેમ છે. રૂપા ભવાનીએ આવતા ભક્તોને પણ સારી રાહત થઈ શકે તેમ છે. જસદણ નગરપાલિકામાં સંડાસ બાથરૂમની જે સ્વચ્છતા છે તે જોવાલાયક છે. જસદણ નગરપાલિકા સંડાસ બાથરૂમની સ્વચ્છતા જોઈ શકો છો. લોકોને બાથરૂમ જવું હોય તો પણ વિચાર કરવો પડે એવી સ્વચ્છતા છે. સ્વચ્છતા અભિયાનના લીરા લીરા ઉડી રહ્યા છે. નગરપાલિકાના જવાબદાર વ્યક્તિઓને આમ આદમી પાર્ટી જસદણ શહેર દ્વારા અપીલ છે કે જલ્દીથી જલ્દી બાથરૂમ સ્વચ્છ કરો એટલે લોકોને હાલાકી ભોગવવાનો વારો ન આવે. ઝઘડિયા પોલીસ સ્ટેશનમાં ગ્રામ પંચાયતની ચૂંટણીને અનુલક્ષીને શાંતિ સમિતિ બેઠક યોજાઈ હતી. ઝઘડિયા પોલીસ સ્ટેશનમાં ગ્રામ્ય પંચાયતની ચૂંટણીને અનુલક્ષીને શાંતિ સમિતિની બેઠક યોજાઈ. આગામી 19મી તારીખના રોજ ગ્રામ પંચાયતની ચૂંટણી યોજાનાર છે અને ચૂંટણીનું ચિત્ર સ્પષ્ટ બની ચૂક્યું છે ત્યારે તંત્ર દ્વારા ન્યાયિક અને તટસ્થ રીતે ચૂંટણી યોજાય તે માટે કવાયત હાથ ધરવામાં આવી છે. આજરોજ ભરૂચ જિલ્લાના ઝઘડિયા પોલીસ સ્ટેશન વિસ્તારમાં આવતી 35 જેટલી ગ્રામ પંચાયતોની ચૂંટણીને અનુલક્ષીને શાંતિ સમિતિની બેઠકનું આયોજન કરવામાં આવ્યું. નાયબ પોલીસ વડા ચિરાગ દેસાઈ તેમજ ઝઘડિયા પોલીસ સ્ટેશનના PIPH વસાવાની ઉપસ્થિતિમાં યોજાયેલા આ બેઠકમાં ઝઘડિયા પોલીસ સ્ટેશન વિસ્તારની હદમાં આવતી 35 ગ્રામ પંચાયતોના ઉમેદવારો હાજર રહ્યા હતા. PIPH વસાવાએ ચૂંટણી શાંતિમય માહોલ વચ્ચે તટસ્થ રીતે યોજાય તેનું ખાસ ધ્યાન રાખવાનો અનુરોધ કર્યો. નાયબ પોલીસ વડા ચિરાગ દેસાઈએ જણાવ્યું કે ચૂંટણીમાં મતદારો પોતાના મતાધિકારીનો ઉપયોગ નિર્ભયતાથી કરી શકે તેવો માહોલ ઉભો કરવા માટે ઉમેદવારોએ ખાસ કાળજી રાખવી જોઈએ. અત્રે ઉપસ્થિત ઉમેદવારો અને અગ્રણીઓએ આ સૂચનને વધાવી લઈને ચૂંટણી શાંતિપૂર્ણ રીતે યોજાય તે માટે પૂરો સહયોગ આપવા ખાતરી આપી હતી. તો ભાવનગર જિલ્લાના સ્ત્રી આરોગ્ય કાર્યકરે પોતાના લગ્નની ચોરીમાં પણ પોતાની ફરજ અને નિષ્ઠાને પ્રાથમિકતા આપી હતી. ભાવનગર જિલ્લાની સ્ત્રી આરોગ્ય કાર્યકરે પોતાના લગ્નની ચોરીમાં પણ પોતાની ફરજ નિષ્ઠાને પ્રાથમિકતા આપી. અમુક લોકો પોતાના જીવનના મહત્વના પ્રસંગોમાં પણ પોતાની ફરજ બજાવવાની ચૂકતા નથી. ફરજ તેમના જીવનમાં મહત્વનો અંશ બની ગયો હોય છે. સમાજના કાર્યરત આવા ફરજ નિષ્ઠા કર્મચારીઓને લીધે જ રાજ્ય સરકારની અને સમાજની ઉજળી છબી કાયમ રહેતી હોય છે. આવા જે કર્મચારી છે શીતલબેન વિનુભાઈ મકવાણા. ભાવનગર જિલ્લાના પાલીતાણા તાલુકાના નવા લોહીચડા ગામના શીતલબેને પોતાના લગ્નના દિવસે પણ કોરોના રસીકરણ કરી અનોખી ફરજ નિષ્ઠાનું ઉદાહરણ પૂરું પાડ્યું છે. દરેકના જીવનમાં લગ્નરૂપી મહત્વપૂર્ણ પ્રસંગ આવતો જ હોય છે. જીવનમાં એકવાર ભારે ઉમંગ સાથે રંગે ચંગે ઉજવાતો આ પ્રસંગ વારંવાર આવતો નથી. આવા મહત્વપૂર્ણ પ્રસંગે પણ ફરજને અગ્રેસર ગણતા ખૂબ જ ઓછા લોકો હોય છે. શીતલબેને પાનીતર પહેરીને પણ રસીકરણની કામગીરી કરીને એક અનોખી મિસાલ પ્રસ્તુત કરી છે. જીવનમાં સંજોયેલા સમણાને સાકાર કરવા માટે આ મહત્વપૂર્ણ અવસરે પણ ફરજ પર ન ચૂકવી તે ખરેખર અભિનંદનને પાત્ર કાર્ય છે. આરોગ્ય કાર્યકર FHW શીતલબેન વિનુભાઈ મકવાણાએ પોતાના લગ્નના દિવસે સોળે શણગાર સજીને વેક્સિનની કામગીરીને મહત્વ આપી સંદેશો આપ્યો હતો કે આ કોરોના મહામારીથી બચવાનો એક જ ઉપાય છે વેક્સિન, તેથી તમામ લોકોએ કોરોના રસીકરણ કરાવવું જોઈએ. શીતલબેને પોતાના લગ્નની ચોરીમાં પિતરાઈભાઈ એવા મકવાણા રાહુલભાઈ શંભુભાઈને રસીનો બીજો ડોઝ આપી પોતાના પ્રસંગ કરતા ફરજને આગળ રાખી હતી. ચોરીમાં જ પોતાના પિતરાઈભાઈને કોરોનાનો બીજો ડોઝ આપી કર્તવ્ય અને વ્યક્તિગત પ્રસંગ વચ્ચેની સમતુલા જાળવી હતી. આ અગાઉ શીતલબેને પાલીતાણા તાલુકાના વાડુકડ પ્રાથમિક આરોગ્ય કેન્દ્રમાં સૌથી વધુ વેક્સિન આપવાનો એવોર્ડ પણ મળેલ છે. આમ આરોગ્ય વિભાગના કર્મચારીઓની આવી ફરજ નિષ્ઠાના કારણે કોરોનાને સમાજમાં પ્રસરતો અટકાવી શકાયો છે. શીતલબેનની સાંભળીને સાતા આપે તેવી શીતળતા ભરી ફરજ નિષ્ઠાનો લાખ લાખ સલામ અને વંદન. અમારી એની ન્યૂઝ ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઇબ કરો. બેલ આઇકન દબાવવાનું ના ભૂલતા.